સુરત ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો ચાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી આ રીતે કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી સંપન્ન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કોંગ્રેસ સેવા દળના સોમા સ્થાપના દિન ઉજવણી પ્રસંગે યોજાયેલા ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા સુરત શહેર કોંગ્રેસ સમિતિના સિનિયર આગેવાન શ્રી હરીશ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે સેવા સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ અઢારસો પંચ્યાસીથી અનેક ચઢાવ ઉતાર સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા અખંડિતતા બિન સાંપ્રદાયિકતા સમાનતાના સિદ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજદિન સુધી ક્યારેય પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી કરી આ પ્રકારની કોંગ્રેસની વિચારધારા છે જેને આઝાદ ભારતમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ આપ્યું બંધારણમાં દરેકને વાણીની સ્વતંત્રતા વિચારોની સ્વતંત્રતા અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સાથે ધર્મ જાતિ પ્રાંતથી ઉપર ઉઠી તમામ લોકો એક છે અને ભારત દેશના વિકાસ માટે દેશની પ્રગતિ માટે સૌનું યોગ્ય યોગદાન છે સૌનો દેશ પર અધિકાર છે આ ભાવના સાથે વિશ્વનો શ્રેષ્ઠ કહી શકાય તેવું બંધારણ આપ્યું આટલા વર્ષોના શાસનોના કોંગ્રેસ પક્ષ અનેકવાર સત્તા ઉપર પણ આવ્યો અને અનેકવાર વિપક્ષમાં પણ રહ્યો તેમ છતાં હંમેશા જ્યારે દેશના એકતા અખંડિતતાની વાત આવે ત્યારે રાજનીતિથી ઉપર ઉઠીને દેશને પહેલું પ્રાધાન્ય આપ્યું છે જ્યારે પણ સંવૈધાનિક અધિકારોના હનન થાય કોઈ પણ નાગરિકને અન્યાય થાય જ્યારે પણ કોઈ પણ ધર્મ જાતિ કે પ્રાંતના નામે ભેદભાવની વાત કરે ત્યારે હર સંવિધાનની રક્ષાની માટે કોંગ્રેસના કાર્યકરોએ આગળ આવીને કામ કર્યું છે આજે દેશની સાંપ્રદ પરિસ્થિતિઓમાં છે સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે ક્યાંક જાતિ ધર્મના નામે ભાગલા રાજનીતિ થઈ રહી છે ત્યારે ભારતવાસીઓને જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણે સંવૈધાનિક અધિકારો આપ્યા જેમાં અભિવ્યક્તિની આઝાદી બોલવાની આઝાદી વિચારોની આઝાદી લખવાની આઝાદી વિરોધ કરવાની આઝાદી આ તમામ આઝાદી પર આજે ભારત સરકાર સંવૈધાનિક અધિકારોનો હનન કરી રહી છે અંગ્રેજોનો અન્યાય અને અત્યાચારોનું શાસન ચાલતું હતું લોકોનો અવાજ દબાવો લોકોની સ્વતંત્રતા છીનવાની એ જ પ્રકારનું શાસન આજે અંગ્રેજોને પણ શરમ આવે તે રીતે ચાલી રહ્યું છે ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ સુભાષચંદ્ર બોઝ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મોલાના અબ્દુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યા છીએ તેવું જણાવાયું હતું આજે કોંગ્રેસ એકસો આવીસ વર્ષ પૂર્ણ થયા છે અને સેવાદલ ને સો વર્ષ પૂરા થયા છે એની ઉજવણી રૂપે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં અમે કાર્યક્રમ રાખેલો હતો અને ખાસ અત્યારે વિશ્વધામ ખાતે જે નવા યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે તે લોકોને સેવાદલ મારફતે તાલીમ આપવાનો એક કાર્યક્રમ અમારા ભાઈ સેવાદલ અને યુવા બેગના પ્રમુખ કલ્પેશ રાણાની આગાહીમાં રાખવામાં આવેલો હતો નવા જે યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે તે લોકોને કોંગ્રેસમાં શિસ્તની તાલીમ આપવામાં આવી છે અને ખાસ કરીને કોંગ્રેસમાં એવું કહેવાય છે કે કોંગ્રેસમાં જોડાયા પહેલા સૌ કાર્યકર્તા સેવાદળમાં તાલીમ લેવાની હોય છે એટલે કાર્યકર્તાઓને તાલીમ આપવાનો કાર્યક્રમ રાખ્યો અને શિવાડલ ના પૂર્ણ થયા છે એને કેક કાપીને કાર્યક્રમમાં કેક દીધો કાર્યક્રમ સુરત શહેર કોંગ્રેસ શિવાડલ દ્વારા રાખવામાં આવેલો હતો બીરો રિપોર્ટ સુરત